આપણે એમના ઓનર પાસેથી જે આખું સંચાલન કરે છે એમની પાસેથી જાણીશું. સર આપનું નામ? સર શું આપ જણાવશો કે અહીં જે ખાજા મળે છે એની ખાસિયત શું છે, કઈ કઈ વેરાયટી છે? અત્યારે મોન્સૂન ની સીઝન આવી રહી છે જેના માટે ખાસ ખાજા હોય છે, તો મોન્સૂન ની વેરાયટી શું છે, મોન્સૂન સ્પેશિયલ શું છે? મોન્સૂન લીંબુ મરીના સુરતી ખાજા કહેવાય છે. લીંબુ મરીના સુરતી ખાજા. અને હવે હું આગળ આપની પાસેથી એ જાણવા માંગીશ કે આ જે ખાજા બનવાની પ્રક્રિયા છે કઈ રીતે થાય છે અને કેટલી બ્રાન્ચીસ છે આ શોપની? સુરતી ખાજા જે બને તે લીંબુ મરીના અંદર મરીનું પેસ્ટ આવે છે અને મેદાની બેઝ રહે છે એમાં, અને તે ખાજા આપણામાં મોન્સૂનમાં વધારે પ્રિફર થાય છે. અને આપણી જે ક્રોસ છે ખાજા ચાર સ્થળે. હું આપની પાસેથી એ જાણવા માંગીશ કે જે પ્રક્રિયા થાય છે ખાજા બનાવવાની એમાં સ્વચ્છતાને કેટલું ધ્યાનમાં રાખવામાં આવે છે? જેમ કે દર વર્ષે મોન્સૂન ની શરૂઆતમાં ગ્રાહકો જે રીતે આવે છે એ રીતે ખબર પડી જાય છે કે આ વર્ષે વેચાણ કેટલું થશે, તો દર વર્ષની સરખામણીમાં આ વર્ષનો રેશિયો કેવો છે ગ્રાહકોનો? ગ્રાહકનો દ્રષ્ટિ સારો જ છે. અત્યારે આપણે અમે જે ખાજાને એક્સપોર્ટમાંથી આપણે એક્સપોર્ટ માટે આપણે કરીએ છીએ. સુરતી ખાજા એક્સપોર્ટ બી આપણે કરીને એક્સપોર્ટ કાઢીને અલગ આપણે કરીને આપીએ છીએ કે એમાં બી ઇન્ડિગ્રેશન બધું પ્રિન્ટ કરેલું હોય એટલે કસ્ટમરોને લઈ જવામાં પ્રોબ્લેમ થાય, પાર્સલમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય, અને એનું વેક્યુમ પેકિંગ આપણે અલગ આપીએ છીએ. આ વર્ષે ગ્રાહકોને આકર્ષવા માટે કોઈ નવી સ્કીમ અથવા વેરાયટી આપની શોપ આપે છે? હા, સ્વીટની સાથે આપણે ઓલ ટાઈપ સ્વીટની જે ફ્લેવર્સ ઉત્તરફેણી મોળા ખાજા મેંગો ખાજા નમકીનમાં આ વર્ષે આપણે પ્રોડક્ટ આપડેટ કરીએ છીએ. નમકીનમાં જે આપણી પાસે છે સુરતી નમકીન છે, ભાખરવડી છે, લસણ ભાખરવડી છે, બટર ચટણી છે, બ્રેકફાસ્ટની ઘણી વેરાયટીઓ આ વર્ષે આપણે એડ કરી છે. એટલે તેનું પેકિંગ બી આપણે બોક્સ પેકિંગ આવશે, એટ્રેક્ટિવ બોક્સ પેકિંગ આવશે. ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, આપણે જોયું કે ખાજામાં ઘણી બધી વેરાયટીઝ જોવા મળે છે અને સ્વચ્છતાનું હાઇજેનિકતાનું પણ ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. તો જરૂરથી આ શોપની મુલાકાત લો અને સુરતીઝ છો તો ખાજા ખાવાની પણ મજા માણો. કેમેરામેન દિવેશ પરમાર સાથે ખુશ્બુ ગામિત, 24 ન્યૂઝ સુરત.